ಸ್ಮಿತ ರುಚಿರ್ ಪುರ್ನೇಂದುವದನ ಪ್ರಫುಲ್ಲಂಬೋ ಜನ್ಮಾಚ್ಛದ ಸದೃಶ ಶೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರಾವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾದ್ನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೆ. ಓಂ ಅವತಾರಿಣೆ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜಯ. ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಶ್ಯಾಮ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಬಧಾಯ ಭಕ್ತನು ಎತ್ತಿ ಜಯ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಸದ್ಗುರು ಆಧಾರಾನಂದ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಂಶ ಸಾಗರ ಗ್ರಂಥನಿ ಅಂದರ ಪುರುಷಾತ್ ಅನ್ನ ತರಂಗ 42 એમાં છેલ્લે એમ કથા લખે છે કે ભગવાન શ્રી હરિ ઊંઝા ગામથી નીકળ્યા છે અને સિદ્ધપુર પ્રત્યે આવ્યા છે. રસ્તાની અંદર એક ગાયનું ઉરંદ જે ચરતું હતું એને ભગવાનની મૂર્તિમાં અતિશય હેત થયું છે. જેમ કોઈ વત્સ આવે અને ગાય એને ધવરાવવા માટે જેમ પારહો મૂકે એમ ભગવાનના દર્શન કરીને અતિ પુલકિત બધી ગાયો થઈ છે. આવું ભગવાનની મૂર્તિનું ખેંચાણ છે આવી સ્વામીએ વાત કરી છે. અને છેલ્લે મહારાજ સિદ્ધપુરને વિશે આવ્યા. ત્યાંના જે મોટા મોટા હરિભક્તો હતા, સલાટ હરિભક્તો, ભગવાનજી આદિ કે બધાય ભગવાનને ધામધૂમથી સામે લેવા માટે આવ્યા છે. અને હવે આગળ સ્વામી લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પુરુષાત તરંગ 43. શ્રી હરિ કુકર જોરી કે વિનંતી કરી વેર વેર અમલદાર પરે ચરણ મે બોલત ભય શુભ પેર. શ્રી હરિ તુમ નહીં આયે ઇહા પ્રથમ આયે હો આજ ભૂમિ પાવન કરન હિત પ્રગટે હો મહારાજ. ભૂમિ પાવન કરન હિત પ્રગટે હો મહારાજ. જે હાકેમ હતા તે શ્રી હરિના ચરણોમાં પડ્યા. બંને હાથ જોડીને શ્રી હરિને વારંવાર વિનંતી કરી અને પછી તેઓ શુભ રીતે બોલ્યા, હે હરે, આપ અહીંયા ક્યારેય આવ્યા નથી, આજ પહેલી વાર જ આવ્યા છો. મહારાજ, આપ તો ભૂમિને પાવન કરવા માટે પ્રગટ થયા છો. અત્યારે આપની કીર્તિ સાત સમુદ્ર સુધી વ્યાપી રહી છે અને દિન પ્રતિદિન વધારે વધારે વધતી જાય છે. તીર્થવાસીઓ બધા વાતો કહેતા હોય છે, તેને અમે કાનથી નિત્ય સાંભળીએ છીએ કે ગિરનાર પર્વતમાં આવીને અત્યારે ભગવાન પ્રગટ થયા છે. જે સિદ્ધપુરનો હાકેમ છે એને ભગવાન શ્રીહરિ પ્રત્યે અતિશય હેત થયું છે. એને ભગવાન સ્વામિનારાયણની કીર્તિ અતિશય સાંભળેલી હતી એટલે ભગવાન સ્વામિનારાયણના ગુણગાનથી અતિ પ્રભાવિત થયેલો હતો, દૈવી હતો. તુરંત ભગવાન જ્યારે સિદ્ધપુરમાં પધાર્યા છે ત્યારે સામેથી ભગવાનનું સ્વાગત કરવા માટે ગયા છે. ભગવાન આગળ જઈને ભગવાનના ચરણોમાં પડ્યા, ભગવાનને વિનંતી કરી, તમે આજે પહેલી વાર પધાર્યા છો, આનાથી આ પૃથ્વી પાવન થઈ છે, આ ભૂમિ પાવન થઈ છે, તમારી કીર્તિ તો સાત સમુદ્ર સુધી વ્યાપેલી છે, જેટલા તીર્થવાસીઓ આવે છે એ બધાય તમારી વાતો કરે છે, અમે કાનથી રોજ સાંભળતા હતા તમારી વાતો, તમારી કીર્તિ, આજ તમારા પ્રત્યક્ષ અમને દર્શન થયા. ધારણા, ધ્યાન અને સમાધિ એ તો મોટા મોટા યોગ્યોને પણ દુર્લભ છે,
તેઓ અષ્ટાંગ યોગને રાત દિવસ સાધતા રહે તો પણ કોઈને સમાધિ આવડતી નથી, અને તમારી જોડે જોડાયેલા જે ભગવાનના ભક્તો છે, તમારા જે દર્શન કરે છે, એને સહેજે સમાધિ થાય છે. તવ મૂર્તિ દેખત તત કાલા સમાધિ હોવત મહાવિશાલા. જો જો લોક કી બાત હી જેતા, જો જો લોક કી બાત હી જેતા, આઈ કે સબ હી કહત તેતા, આઈ કે સબ હી કહત તેતા. અત્યારે જે લોકો આપના દર્શન કરે છે તેમને તત્કાળ જ મહાવિશાળ સમાધિ થઈ જાય છે. જે કોઈ લોક છે તેની બધી વાત અહીંયા આવીને તરત જ કહે છે. જે ધ્યાન ધારણા અને સમાધિ અતિ કઠણ છે, અષ્ટાંગ યોગ સાધવો અતિ કઠણ છે, એ અષ્ટાંગ યોગ સાધ્યા વિના ભગવાન સ્વામિનારાયણે સામાન્ય જીવોને સમાધિ કરાવી, અને ગામડાના લોકો, અભણ લોકો, શાસ્ત્રોને જાણતા પણ ન હોય, કેટલા ધામ છે શાસ્ત્રમાં વર્ણવેલા એનો પણ જેને ખ્યાલ ન હોય, એવા લોકોએ સમાધિમાં જઈ ગોલોકનું વર્ણન કર્યું છે, વૈકુંઠનું વર્ણન કર્યું છે, બદ્રિકા આશ્રમનું વર્ણન કર્યું છે, અક્ષરધામનું પણ વર્ણન કર્યું છે. સમાધિની અંદર જે તે ધામની અંદર ભગવાન એમને મોકલતા ને ત્યાંના દિવ્ય આશ્ચર્યો, ત્યાંની અનેક ભૂમિકાઓ, ત્યાંની જે તેજોમય ભૂમિકાઓ, એ શ્રીજી મહારાજે અનેકને બતાવી છે. મહારાજનું સર્વોપરીપણું જ આ છે. આ જ સર્વોપરીપણું કે વગર અષ્ટાંગ યોગે સમાધિઓ કરાવી, એ મહારાજે પ્રકરણ લાંબો સમય ન ચાલવા દીધું. પણ મહારાજ જ્યારે મનુષ્ય આકારે પૃથ્વી પર હતા ત્યારે મહારાજ જે સમાધિ પ્રકરણ ચલાવ્યું છે એ જબરજસ્ત અચરજકારી ચલાવ્યું છે. કોઈ પણ વ્યક્તિને ભગવાન સ્વામિનારાયણમાં પ્રતીતિ આવી જાય એવું શ્રીજી મહારાજે સામર્થ્ય વાપર્યું છે. ખુલ્લું સામર્થ્ય શ્રીજી મહારાજે પૃથ્વી પર મૂક્યું છે અને એવો પ્રતાપ બતાવ્યો છે, એવો પ્રતાપ બતાવ્યો છે, હિન્દુથી માંડીને મુસલમાનથી માંડીને પારસીથી માંડીને અંગ્રેજો સુધીના શ્રીજી મહારાજથી પ્રભાવિત થયા છે. શ્રીજી મહારાજને આધીન થયા છે. શ્રીજી મહારાજની રૂચિમાં જીવવાવાળા થયા છે. શ્રીજી મહારાજ માટે કંઈક કરી છૂટવાની ઈચ્છાવાળા થયા છે. આવું મહારાજે સામર્થ્ય વાપર્યું. હા, કેમ કે છે કે તમારી મૂર્તિ એવી કામનગારી છે, તમારું સ્વરૂપ એવું ખેંચાણવાળું છે, અનેક અનેકને તમારી અંદર ખેંચાણ થાય છે. દેહ બ્રહ્માંડ કી રચના જેતી સમાધિ કરી જન કહત તેતી, જોગ અભ્યાસ કિયે બિન જે હો, જોગ અભ્યાસ કિયે બિન જે હો, તુમારે દરસ સે હોવત તે હો, તુમારે દરસ સે હોવત તે હો, અવતાર બે વારન પારા, બડે બડે લિયે અવતારા, તિન સે સામર્થ તુમ અતિ દારે, તાકે દર્શ ભયે અબવારે, તાકે દર્શ ભયે અબવારે. આ દેહ અને બ્રહ્માંડની જેટલી રચના છે તેને સમાધિ કરીને લોકો કહે છે. અષ્ટાંગ યોગનો અભ્યાસ કર્યા વિના પણ માત્ર આપના દર્શનથી જ બધું થાય છે. અવતારો ઘણા થયા તેનો પાર નથી. આપે મોટા મોટા અવતારો ધર્યા છે પણ આ વખતે આપે તે બધા કરતાં વધારે સામર્થ્યને ધારણ કર્યું છે. એના દર્શન આ વખતે થાય છે. આ સમયે આપ પધાર્યા છો તેથી અમારા ભાગ્યનો કોઈ પાર નથી. આપ તીર્થને બાને અહીં પધાર્યા છો તેથી અમને આપના દર્શન થયા છે. સિદ્ધપુર તીર્થનું એક નિમિત્ત ઊભું કર્યું છે ભગવાને. ભગવાનનું વિચરણ, ભગવાનના મોટા સંતનું વિચરણ એ કોઈ નિમિત્ત ઊભું કરીને અનેક જીવોના કલ્યાણ અર્થે હોય છે. ઘણીક વખત જગત જેવું માને એનાથી મોટાની દ્રષ્ટિ હાવ નોખી હોય. હમણાં જ થોડા સમય પહેલાં પૂજ્યપાદ ગુરુજી યુકેની ધરતી પરથી ઇન્ડિયા પરત જતા હતા. અમે બધા એરપોર્ટ ઉપર હતા.
ત્યાં નાના નાના આપણા લોયાધામ યુકે પરિવારના બાળકો હતા, એ લોકોએ સ્ટેજ પ્રોગ્રામ કરેલો. સ્ટેજ પ્રોગ્રામમાં એક નૃત્ય કરેલું નાનું, અને નાના બાળકો કરે અને એની કાલી ઘેલી એક્શનોમાં કરતા હોય, દરેકને ગમે. એ બાળકો ત્યાં લગભગ સ્ટેજ ઉપર તો 8 જેટલા બાળકો કે 10 જેટલા બાળકો એ પ્રોગ્રામ કર્યો હતો, પણ ત્યાં એરપોર્ટ ઉપર 3 જ બાળકો હતા. અમારી પાસે સમય હતો હજુ, એટલે ગુરુજીએ છોકરાઓને કીધું, ચાલો તમારો કલ્ચર પ્રોગ્રામ કર્યો હતો ને નૃત્ય કરો તમે એરપોર્ટ ઉપર. ગુરુજી ખુરશીમાં બેઠા હતા, સામે 3 છોકરાઓ નાના નાના, અમે બધા હરિભક્તો સંતો ત્યાં ઊભા હતા. એ લોકોને એક મ્યુઝિકનો ટ્રેક ધીરા વોઇસે ચાલુ કરી આપ્યો. એ છોકરાઓ એની રીતે એક બાળ બુદ્ધિએ ભગવાનને મોટા સાધુને રાજી કરવા માટે ત્યાં નાચતા હતા. હવે એ જ્યારે પૂજ્યપાદ ગુરુજીએ કીધું, ત્યારે અણસમજુ કોઈ માણસ હોય તો એને એમ લાગે કે આમાં શું જોવાનું છે, તે આવું કહેતા હશે, આ કાંઈ થોડું સ્ટેજ છે, આ તો એરપોર્ટ છે. બુદ્ધિશાળીને ભણેલાને વિવેકી માણસને એવું પણ લાગે, પણ કોઈ બીજા વ્યક્તિને ડિસ્ટર્બ થાય એવા કોઈ અવાજથી એ કામ નહોતું થતું. બહુ ધીરા અવાજે એ મ્યુઝિક ફોનમાં મૂકેલું, એની ઉપર એ છોકરાઓ નૃત્ય કરતા હતા, અને એક ખાલી થોડો ઘણો એરિયા એક આપણો આજુબાજુનો થોડોક રોકેલો, એની અંદર એ છોકરાઓ નાચતા હતા. પણ એનું પરિણામ એ આવ્યું કે છોકરાઓ જ્યારે નાચતા હતા ત્યારે એરપોર્ટ ઉપરથી નીકળવાવાળા ઘણા બધા ત્યાંના ગોરા લોકો કે ત્યાંના જે વિદેશી લોકો હોય એ બધાએ પણ એ છોકરાઓને ફોટા લેવા લાગ્યા. થોડી વાર માટે બધાએ ઊભા રહીને એને જોવા લાગ્યા. એ કાર્ય મોટાનું છે. એ છોકરાઓ ચોટલીવાળા છે, તિલક ચાંદલાવાળા છે, હરિભક્તો ઊભા હતા, સંતો હતા, એના દર્શન ઓલા લોકો આમ સીધા કરત કે ન કરત, પણ આ છોકરાઓ જે નાચ્યા એટ્રેક્શનથી એના દર્શન કર્યા, એના ફોટાઓ લીધા, એના વિડીયો લીધા, એની ભેગા ભેગા એને ગુરુજી સંતો હરિભક્તો બધાના ફોટાને વિડીયો લીધા. એને રોજ જોશે, એ રોજ જોશે, એને એક વખત પણ જોશે, રોજ નહીં જોઈએ ને એક વખત જોશે, કોઈકને બતાવશે તો પણ એનું કામ બહુ મોટું થઈ જશે. એવા નાના નિર્દોષ ભૂલકાઓ જે ભગવાન શ્રી હરિને વાલા છે એવાના દર્શન કરશે તો એના પાપ બળશે. ગુરુજી જેવા મોટા સત્પુરુષ સાધુના દર્શન કરશે તો એના પાપ બળશે. સંતો અને હરિભક્તો જે મહારાજને રાજી કરવા માટે રાત દિવસ મહેનત કરે છે એવાના દર્શન કરશે તો પણ એનું બીજ બળ થશે. ભગવાન અને મોટાનો દ્રષ્ટિકોણ આખો જુદો હોય છે, અનેક જીવોના કલ્યાણ માટેનો હોય છે. એટલે જ ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કીધું છે, અમારા અભિપ્રાયને તો કોઈ જાણી ન શકે. ત્યારે કોઈએ કીધું કે કેમ ન જણાય, ત્યારે સ્વામીએ કીધું કે કોઈ દિવસ મચ્છરિયું છે એ આકાશનો તાગ લઈ શકે છે, એ શું અભિપ્રાય જાણે. મોટાના અભિપ્રાયને જાણવો બહુ અઘરો છે, તો ભગવાનનો અભિપ્રાય તો કેમ જણાય. સિદ્ધપુર એક તીર્થ છે, એ તીર્થને નિમિત્ત બનાવીને ભગવાન નીકળ્યા છે, પણ અનેક જીવોના કલ્યાણને અર્થે. શ્રીજી મહારાજે નીલકંઠવટની સ્વરૂપે યાત્રા કરી એ તમામ અનેક જીવાત્માઓના આત્યંતિક કલ્યાણ માટે મહારાજ નીકળ્યા હતા. નિમિત્ત તો કંઈ પણ બનાવે, પણ એના ઉદ્દેશની અંદર એક જ હોય, મારા યોગમાં જે જીવ પ્રાણી માત્ર આવે એનું રૂડું થાય. ભગવાન અને મોટા હંમેશા આ જ ઈચ્છા ધરાવતા હોય છે. એના અભિપ્રાય સુધી આપણે પહોંચેલા ન હોય માટે આપણને એના પ્રત્યેના દ્રષ્ટિકોણ બદલાય, પણ ભગવાન અને મોટાના દ્રષ્ટિકોણ ક્યારેય પણ આપણા પ્રત્યેના બદલાતા નથી. એની નજરમાં તો એક જ રહે છે, મારે તો આ જીવાત્મા જે મારા યોગમાં આવે એનું રૂડું કરવું છે. ભગવાન અને મોટા એવા છે. અહીં આગળ હાકેમ કહે છે, પ્રભુ તમે એકાદ તીર્થને તો નિમિત્ત બનાવી અનેક જીવોના કલ્યાણને અર્થે અમને દર્શન આપવા માટે આપ પધાર્યા છો. આપણો યશ અમે રાત દિવસ સાંભળીએ છીએ, અમારું તો હૈયું ભરાઈ જાય છે. અત્યારે આપના દર્શન થવાથી અમને શાંતિ થઈ છે, આપે અમારા જન્મને સાર્થક કરી દીધો. આપ સાચા અંતર્યામી છો, તમે સાચા અંતર્યામી છો. આપના દર્શન થવાથી મને આટલો ગુણ આવ્યો છે. આપે ચારે વર્ણોના ઉદ્ધાર કરવા માટે વિપ્ર જ્ઞાતિમાં અવતાર લીધો છે. અંતર જામી તુમ સત્ય રહાય, ઇતનો ગુણ તુમકુ દેખી પાયે,
विप्र में तुम लिए अवतारा, चार वर्ण को करण उद्धारा। तमे विप्र ज्ञाति में अवतार लीधो छे चारे वर्ण नो उद्धार करवा माटे। बधाज आश्रमनो मूल ब्रह्मचर्य आश्रम छे एम धारीने आप ब्रह्मचारी थया छो। ब्रह्मचारी में वामनजी, नर, नारायण अने ते पछी चौथी मूर्ति आप छो। आपनी कड़ा ने हूँ सौथी अधिक समझू छू। सूर्यनी आगळ करोड़ों मसालो करवामां आवे तोय शू, अवतारनी दृष्टिए आप सौ एक छो, तेमां तल जेटलो पण फेर नथी, पण आपनी जेवी मेर होय ए प्रमाणे सामर्थ्यमां अधिक न्यून भाव रहे छे। हा केम छे? एने पोताना ज्ञान मुजब ने पोतानी बुद्धि मुजब ने पोतानी समझण मुजब भगवानना स्वरूपनो परिमाण करी रह्या छे। એટલે એ એમ કહી શકે કે બધું જ તમે બધા એક જ છો, અવતારની દ્રષ્ટિએ બધા એક છો, તલ જેટલો પણ ફેર નથી, આમ એની સમજણથી કહે છે। કારણ કે હજુ એને સાધુનો સમાગમ બાકી છે, આ તો એને પોતે સાંભળીને જ નક્કી કર્યું છે એ વાત કહે છે। અને કહે છે કે જેટલું સામર્થ્ય જ્યાં અધિક ન્યૂન દેખાય છે એ બધું સામર્થ્ય તમારું છે, તમે જેટલું ધારો એટલું સામર્થ્ય દેખાડો છો, જેટલું સામર્થ્ય આપ ન ધારો એટલું સામર્થ્ય ન બતાવો। આપ સાચા સંત છો, બીજા કોઈ આપના સમાન સંત નથી, આપ અત્યંત ભક્ત પણ છો, ઈશ્વર થઈને આપ સૌની રક્ષા પણ કરો છો, આપ સંતોમાં મહાન સંત છો અને ભક્તોમાં મહાન ભક્ત છો, બીજામાં તો એક પણ ગુણ પૂરો સતત રહેતો નથી, પળપળ વારમાં તે ગુણ આવતા જતા રહે છે, આપમાં સંતના ગુણો અને ભક્તવત્સલતા એ બે ગુણ અખંડ રહ્યા છે, તેથી જ આપ સાચા સંત છો અને સાચા ભક્ત છો। આપના શુભ ગુણોને દેખીને આખું જગત રાચે છે અને શોભે છે। હાકેમે બીજી મહારાજની વિશેષતા એ કીધી, તમારી અંદર જે ગુણો છે એ સ્થાયી છે, સંતના ગુણો છે એ સ્થાયી છે, તમારી ભક્ત વત્સલતા પણ સ્થાયી છે, એ બદલા બદલ નથી થતી। આપણે જીવ છીએ, આપણા બધાયના સ્વભાવ, આપણા બધાયની રુચિ, આપણા બધાયનો વર્તન, આપણા બધાયની વાણી, આપણા બધાયના વિચાર એ સવારે જુદા હોય, બપોરે જુદા થઈ જાય, સાંજે જુદું પણ થઈ જાય, કારણ કે ગુણની અવર જવર આપણી અંદર સતત છે। જ્યારે પરમાત્માને પરમાત્માને પામી રહેલા જે મોટા પુરુષો એ બંનેનું એવું છે કે એની અંદર જે કાંઈ છે એ સ્થાયી છે, સ્થિર છે, એમાં ઉતાર અને ચઢાવ નથી, એમાં ભરતી અને ઓટ નથી। એ ક્યારેય એમ ના થાય કે ભરતી અચાનક પૂર આવે તો એટલું પૂર આવે કે રોકવું પડે, એવું ના થાય। એમાં કોઈ દી ઓટ એવી ના આવે કે એટલું એટલી ઓટ આવે એટલી ઓટ આવે કે આખું સરોવર હુકાઈ જાય, એવું ના થાય। એની ભક્તિ, એનો ધર્મ, એનું જ્ઞાન, એની સેવા, એ બધું જ એક સરખું હોય, ભગવાનનું અને મોટા પુરુષોનું આવું હોય। આપણે બધા એ રસ્તે ચાલેલા છીએ એટલે આપણી અંદર રજ તમ આદિકના ગુણ આવે ત્યારે ભરતી અને ઓટ જેવું થાય, આપણા વિચારોમાં પણ ફેરફાર થાય, આપણા જીવનમાં પણ ફેરફાર થાય, આપણી વાણીમાં પણ ફેરફાર થાય, સ્વાભાવિક છે। પરંતુ આપણે સાધન દશામાં છે ત્યાં સુધી એ થવાનું જ છે, પણ ભગવાન અને મોટાને જે જોયા કરે છે કે આ સ્થિર છે, એમની અંદર જે ગુણો છે એ સ્થાયી છે, એમની અંદર જે સાધુના ગુણ છે, સંત ગુણ છે, શ્રીજી મહારાજમાં સ્થાયી છે। હાકેમે જોયું, હંમેશા આધ્યાત્મિક માર્ગની અંદર સૌથી વિશેષ જો કોઈ કામ કરતું હોય તો આપણે મમુક્ષુ માત્રને યાદ રાખવું જોઈએ કે જેવી આપણી દ્રષ્ટિકોણ ભગવાન અને મોટા પ્રત્યેનો થાય છે અને એ દ્રષ્ટિકોણ જેટલો સ્થિર રહે છે એવા જ આપણે થઈએ છીએ। મહારાજ પ્રત્યેનો અને મોટા પુરુષ પ્રત્યેનો દ્રષ્ટિકોણ, આપણે પોતાના વિચારો અને પોતાની વાણીને પોતાના વર્તનમાં ફેર પડે એ ચાલી શકે છે, એ એટલું બધું નુકસાનકારક નથી, પણ ભગવાન અને મોટા પ્રત્યેના દ્રષ્ટિકોણમાં જેટલું સ્થિરીકરણ આવે, જેટલું સ્થિરીકરણ આવે એટલો એ જીવ બળિયો ને બળિયો થાય, એ જીવ હંમેશા પોતે સ્થિર થતો જાય। એટલે હાકેમ છે પોતે બળિયો નથી, હાકેમ છે એને ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર પોતાને કંટ્રોલ થઈ ગયો છે એવો નથી, પણ એને જે પુરુષોત્તમ નારાયણની કીર્તિ બીજા થકી સાંભળી છે એનાથી એને એટલું પાક્કું કરી દીધું કે આ પુરુષોત્તમ નારાયણ આવા છે। સત્સંગ આપણને એ જ શીખવાડે છે, આપણે પોતાના બળે સાધને કરીને ક્યારેય પણ અમુક અમુક લેવલની જે જગ્યાઓ છે, અમુક લેવલની જે અમુક લેવલે જે પહોંચવાનું છે
એ ક્યારેય પણ સાધનથી પહોંચાય એવું નથી. એ ક્યારેય પણ કોઈ વ્યક્તિ કરોડ જન્મ સુધી સાધન કરે તો પણ અમુક ભૂમિકાઓ એવી છે, એ ભૂમિકાઓ એ ક્યારેય પણ કરોડો જન્મના સાધનથી પણ પહોંચાતું નથી. એ ભૂમિકાઓ એવી છે, એ ભૂમિકા ફક્ત કૃપાથી પહોંચાય છે, અને કૃપાનું પાત્ર એ જ બને છે જેનો પુરુષોત્તમ નારાયણ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય નહીં, જેનો કોઈ મોટા સત્પુરુષ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય નહીં. આપણામાં બદલાવ ચાલે, પણ આપણા દ્રષ્ટિકોણ જે ભગવાન અને મોટા પ્રત્યેનો છે એમાં કોઈ બદલાવ નહીં. રજતમનું કાર્ય આપણી અંદર હોય તો ચાલે, પણ ભગવાન અને મોટાની અંદર કોઈ એ રજતમ દ્વારા આપણા વિચારોમાં ફેરફાર ભગવાન અને મોટા પ્રત્યેનો ન થાય, આટલું આ હાકેમ પાસેથી શીખવા જેવું છે. શ્રીજી મહારાજે એટલા માટે જ એમ કીધું કે ભગવાનને નિર્દોષ જાણે તો એ પોતે નિર્દોષ જ છે, ભગવાનના મોટા પુરુષને નિર્દોષ જાણ્યા એ પોતે નિર્દોષ જ છે, એ દોષ રહિત જ છે. કારણ એ છે કે એને ભગવાન અને મોટાને નિર્દોષ જાણ્યા છે એટલે એનો એવો સમય જ્યારે કપરો આવશે, એને નિર્દોષ જાણ્યા છે એટલે એના કપરા સમયે એને સહાય થવાની. એને નિર્દોષ જાણવા માત્રથી જ એક દિવસ આને નિર્દોષપણાનું સર્ટિફિકેટ આપવું જ પડશે ભગવાનને, કારણ કે એને ભગવાનને નિર્દોષ જાણે છે. પોતાને ભજવા યોગ્ય એવા જે ભગવાન, એમાં તો ગુણનું કાર્ય એને જોયું નથી. પોતામાં ગુણનું કાર્ય છે, વચનામૃતના શબ્દો છે આ, પોતામાં ગુણનું કાર્ય છે, પણ એને પોતાને ભજવા યોગ્ય એવા ભગવાન, પોતાને ભગવાન ભજાવે એવા સત્પુરુષની અંદર એને કોઈ ગુણનું કાર્ય કલ્પ્યું નહીં, એમાં કોઈ પણ પ્રકારનો એને દોષ કલ્પ્યો નહીં, તો એ જીવાત્માને પરમાત્માને પોતાના વચને કરીને નિર્દોષ કરવો પડે છે. એને મહામુક્ત આજ જન્મે આ દેહ મૂકે ત્યાં બનાવવો પડે છે. માટે મુમુક્ષુ માત્ર આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે, આપણામાં ગુણનું કાર્ય હોય, થાય, થતું રહે, એનો કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ આપણામાં આવેલા ગુણના કાર્યથી જો ભગવાન અને મોટા પ્રત્યેના દ્રષ્ટિકોણમાં ફેર પડે તે ચોક્કસ આપણને નુકસાન કરે. આપણે જાળવી રાખવાનું છે આટલું જ કે મારામાં ભલે ગુણનું કાર્ય રહ્યું, હાકેમ જેવું, એ ભલે પોતે જેવો છે એવો, પણ એને એટલું નક્કી છે કે આ ભગવાન સ્વામીને અંતર્યામી છે, આમાં સાધુના ગુણ બધા જ છે, એ ભક્ત વત્સલ છે, અને પાછા એમના ગુણ કેવા છે, સ્થાયી છે, એમાં ફેરફાર નથી થતો. અને એવું જે ભગવાન અને મોટામાં સ્થાયી જોવે, સ્થાયી જાણે, એને જેને જાણ્યા કહેવાય, જે ભગવાન અને મોટામાં સ્થાયી ગુણને જોતો નથી અને એમાં ફેરફાર કલ્પ્યા કરે. ભગવાન હવારમાં બહુ બરાબર હતા, બપોર પછી તો ભગવાનને આવું થઈ ગયું, એવું એને કલ્પ્યું, એનો અર્થ જ એ છે કે એને હજુ ભગવાનને ભગવાન જાણ્યા જ નથી. કોઈ મોટા સત્પુરુષ છે, એને એવું વિચાર્યું કે 25 તારીખે આવા હતા પણ 27 તારીખે તો આવું થવા લાગ્યું, તો એને ભગવાનના મોટા સત્પુરુષને હજુ સત્પુરુષ જાણ્યા જ નથી. જ્યારે જાણી લે ત્યારે એમાં સ્થાયીકરણ રહે, સ્થિરીકરણ રહે. માટે હાકેમ પાસેથી એટલું શીખવા જેવું છે કે એને જેમ ભગવાનમાં એક સરખો ભાવ રાખી મૂક્યો એમ ભાવ રાખવો પડે. જબ જબ તો મદરત અવતારા, સામર્થ્ય કો ન લહત કો ઉપારા, આપ કે ગુણ સમ તુમ કો જાણે, આપ કે ગુણ સમ તુમ કો જાણે, તેહી કર જનન પરત ઠિકાને, તેહી કર જનન પરત ઠિકાને, તુમારી ક્રિયા કહાવત જેતી, ગુણાતી ત સબસે પરતેતી, તાકો ગુણમાયા કરી જો દેખે, તાકો ગુણમાયા કરી જો દેખે, જમપુરી મે સો જાતય લેખે, જમપુરી મે જાતય લેખે. આપ જ્યારે જ્યારે અવતાર ધારો છો ત્યારે આપણા સામર્થ્યનો કોઈ પાર લઈ શકતું નથી. લોકો પોતાના ગુણ પ્રમાણે તમને જાણે છે. મેં કીધું ને, પ્રોબ્લેમ આ છે, જીવાત્મા પોતામાં વર્તતા ગુણ પ્રમાણે એ દ્રષ્ટિકોણથી ભગવાનને અને મોટાને જોવે છે, એ પ્રમાણે ભગવાન અને મોટાને જે તે સમયે જાણે છે, એ પ્રમાણે ભગવાન અને મોટાને જે તે સમયે પ્રમાણે છે.
અને જ્યારે પ્રમાણે છે ત્યારે ભગવાન અને મોટા સાથે એ એમ જ વર્તે છે, જેના કારણે એના ભાવમાં ફેર પડે છે, એટલે એની અંદર ગુણનું કાર્ય ક્યારેય મટતું નથી. હાકેમ એમ કહે છે, જ્યારે જ્યારે અવતાર આપ ધારો છો ત્યારે તમારા સામર્થ્યનો પાર કોઈ ના લઈ શકે. પુરુષોત્તમ નારાયણના સામર્થ્યનો પાર કોણ લે? જ્યારે ભગવાન શ્રીહરિ વર્ણી સ્વરૂપે હરિદ્વારમાં આવ્યા છે, વૈરાગી બાવાઓની જમાતો બહુ હતી, વર્ણી કોઈ એકાંત જગ્યા ખોડતા હતા કે અહીં કોઈ એકાંત જગ્યાએ જો, એમને વસ્તીમાં બહુ ગમતું નહોતું. મહારાજને વસ્તી તરફ તો આકર્ષણ હતું જ નહીં, વસ્તી જોવે ત્યાંથી ભાગી જાય. એમાં એક બ્રાહ્મણ એમને વર્ણીનું કાંડું પકડ્યું, ચાલો મારી સાથે, આ બાવા તો ઝઘડા કરશે, આયુધધારી છે, મારી નાખશે, તમને એકાંત સ્થાનની અંદર હું લઈ જાઉં. અને એ બ્રાહ્મણ નીલકંઠ પ્રભુને ઉત્તર દિશાની અંદર મહાદેવના મંદિર ત્યાં એકાંત સ્થાનમાં લઈ ગયા. પછી એ બ્રાહ્મણે નીલકંઠ વર્ણીને પૂછ્યું, તમને ક્યાં નામથી સંબોધવા, મારે તમને બોલાવવા હોય તો તમારું નામ કોઈ ખરું? ત્યારે વર્ણી કહે છે, મારું નામ નીલકંઠ છે. વિપ્ર કહે છે, એ તો મહાદેવનું નામ છે, નીલકંઠ નામ તમારું ક્યાંથી, નીલકંઠ નામ તો મહાદેવજીનું છે. ત્યારે વર્ણી કે, અમારે મહાદેવની એકતા છે, અમે અને શિવ બે એક જ છે. વિપ્ર વર્ણીના પગમાં પડી ગયા, બ્રાહ્મણ હતા એ. પછી વિપ્ર વર્ણી માટે રસોઈ કરવા લાગ્યા, ત્યાં જ વિપ્રની પત્ની આવી. એને થયું, આ વિપ્ર સામાન્યની સેવા ન કરે માટે આ વર્ણી કોઈ મોટા લાગે છે, એમ વિચારીને વિપ્રની પત્ની હતી એને પૂછ્યું, આ કોણ છે જે તમે એની સેવા કરો છો, તમે તો સુખ સંકાદિકની પણ સેવા નથી કરી, તો આ કોણ છે? ત્યારે પેલા બ્રાહ્મણ કહે છે, તમે ધ્યાનમાં દેખો. એટલે એ બ્રાહ્મણની પત્નીએ ધ્યાનમાં જોયું, અરે અરે, આ તો વિપ્ર કરતા મોટા છે, મારી માયિક દ્રષ્ટિ એટલે ખબર નથી પડતી. ત્યારે વર્ણી કે, નીલકંઠ વર્ણી કે, તમે કોઈ મોટાની સેવા નથી કરી, આ વિપ્ર અમને મોટા જાણીને સેવા કરે છે, તો તમે પણ કરો, તો તમે પણ કરો. તે વિપ્રની પત્ની કે, પણ આ વિપ્રને રસોઈ કરતા નથી આવડતું, તમારી સેવા કરે છે. ત્યારે નીલકંઠ વર્ણી કે, અમે પતિ પત્નીની વાતમાં વચમાં ના પડીએ. પછી બંને ભેગા મળીને રસ રોટલીની રસોઈ કરી, પેલા બ્રાહ્મણને એની ઘરવાળીએ વર્ણીને જમવા બોલાવ્યા. તે નીલકંઠ વર્ણી કે, અમે અજાનાની રસોઈ જમતા નથી, માટે કહો તમે બંને કોણ છો, તમારી ઓળખાણ આપો. અને ત્યારે બ્રાહ્મણ કે, પ્રભુ, અમે તો માઈક છીએ પણ તમે તો ગુણાતીત છો, આપ કેમ ગુણમાં આવીને અજાના બનો છો, તમે તો બધું જ જાણો છો. ત્યારે એ બ્રાહ્મણની પત્ની હતી એને ધીરજનારીને કહ્યું કે, આ વિપ્ર તે હરદ્વાર નામ જેના પરથી પડ્યું છે એ પોતે શંકર છે, અને હું એમની પત્ની પાર્વતી છું. ઘણા યુગોથી મારા પતિ અહીં આપણે પ્રસન્ન કરવા તપ કરી રહ્યા છે, પરંતુ આજે તેમની તપશ્ચર્યાનો અંત આવ્યો અને આપણો સાક્ષાત યોગ થયો. વર્ણી એમની ભક્તિ જોઈને 5 દિવસ સુધી નીલકંઠ વર્ણી ત્યાં રહ્યા. આવા શિવજી જ્યારથી બ્રહ્માંડ સર્જાનું ત્યારથી ભગવાન સ્વામિનારાયણનો એક નિયમ છે, કોઈ પણ બ્રહ્માંડમાં એક વખત જવું. બ્રહ્માંડનું સર્જન થયું છે ત્યારથી ભગવાન સ્વામિનારાયણ દરેક બ્રહ્માંડમાં એક વખત જાય છે. આ વારનો જે અવતાર રે, એવો ન થાય વારમ વાર રે, નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, સૌ જન જાન જો મન માંથી રે. કોઈ પણ બ્રહ્માંડમાં એક જ વાર નથી આવ્યા અને આવશું ક્યાંથી, બસ એક જ વાર પધારે છે. કેટલા વર્ષોથી યુગો યુગાંતરથી શિવજી વાટ જોતા હતા, નીલકંઠ વર્ણી સ્વરૂપે પ્રભુ ત્યાં ગયા, એમના તપની સમાપ્તિ કરી અને એમને ત્યાં દર્શન દીધા. ભગવાન શ્રીહરિ જે ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે, એ તો મોટા મોટા દેવતાઓને પણ દુર્લભ છે. હાકેમે આવી વાત જાણી લીધી છે. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં ગૃહિત્યાગીની સભાની મધ્ય બેઠેલા હતા. ઢોલિયા ઉપર ઘણા ભક્તો ત્યાં પગ બાંધીને બેઠા હતા. ગામડાના ખેડૂતો હોય ને, એને આમ બે પગ આમ ઊંચા કરીને ગોઠણને આમ બે હાથથી બાંધી દે. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં લખ્યું કે ભગવાનની આગળ બે પગ બાંધીને ન બેસવું. એ ભક્તો બધા પગ બાંધીને બેઠા હતા.
એ સમયે શ્રી કૃષ્ણ ભગવાન સુવર્ણના રથમાં બેસીને ભગવાન શ્રીહરિના દર્શન કરવા આવ્યા અને એમને મહારાજને કહ્યું, મહારાજ તમારી આગળ આમ બેસવાની રીત સારી નહીં. શ્રી કૃષ્ણએ શ્રીજી મહારાજને કીધું કે મહારાજ તમારી આગળ આ ખેડૂતો આમ કેમ બેસે છે. એમ કહીને સ્તુતિ કરીને પોતાના ધામમાં પધાર્યા. તેમણે સચ્ચિદાનંદ સ્વામીએ દેખ્યા અને પ્રેમજી ઠક્કરને સ્વામીએ કહ્યું કે આ મોટા દેવ શ્રીજીને દર્શને આવ્યા તે શ્રીજી કંઈક પ્રકરણ ફેરવશે. પછી શ્રીજી મહારાજ બોલે, આમ લુગડે પલાઠી બાંધીને બેસવું તે મોટા દેવને પણ ગમતું નથી, માટે હવેથી આમ પલાઠી બાંધીને બેસવું માટે પલાઠી વાળીને બેસજો, હવે પગ બાંધીને ના બેસતા. મહારાજે આમ કીધું એટલે મહારાજના દર્શન કરવા માટે તો અવતારો, મહારાજના દર્શન કરવા માટે ઈશ્વરો પણ આવતા એવા પુરુષોત્તમ નારાયણ આજે સિદ્ધપુરમાં પધાર્યા છે. હાકેમને થયું કે મોટા મોટા જે અવતારો થયા આજ દિવસ સુધી એ બધાય કરતાં વધારે સામર્થ્યવાળા આપ અહીં પધાર્યા છો, અમારા બહુ મોટા ભાગ્ય છે. તમારી ક્રિયાઓ જે છે એ બધી ગુણાતીત છે, સૌથી પર છે. તેને જે ગુણમય માનીને દેખે તે નિશ્ચય જમપુરીમાં જાય, ભગવાનમાં જે ગુણનું કાર્ય કલ્પે એ નરકમાં જાય અને ભગવાનના મોટા પુરુષોમાં ગુણનું કાર્ય કલ્પે એ પણ નરકમાં જાય. ભગવાન ને ભગવાનના મોટા મુક્તો એ તો ગુણાતીત છે. આપ પરમેશ્વર હોવા છતાં આપમાં પરમેશ્વરપણાનો ભાવ ન રાખે અને બીજામાં કરોડગણો ભાવ રાખે તેથી તેનો મોક્ષ થતો નથી, તેવાનો તો જમપુરીમાં જ નિવાસ થાય છે. આપ લોકોના જીવોના હિતને માટે અવતાર ધારો છો. આપણા સમાન અપ્રેરિત હિત કરનારો જીવનો મિત્ર બીજો કોણ હોઈ શકે? ક્યાં આપ અને ક્યાં જીવ કહેવાય? છતાં તે જીવ આપની બરાબરી કરવા જાય છે તે મર્યા પછી કઈ ગતિને પામશે? તે તો ચંડાળ અને અસુર કરતાં પણ વધારે અધમ કહેવાય. કૃતજ્ઞિઓમાં ઘોર કૃતજ્ઞિ છે ને અસુરોમાં પણ બળવાન અસુર કહેવાય. ત્યારે શ્રીહરિવરે કહ્યું, તમે જેમ કહ્યું તેવું કહેવું તે અમારા મુખથી શોભે નહીં. હાકેમે કીધું મહારાજને કે મહારાજ તમે લોકોના જીવોનું હિત કરવા માટે અવતાર ધારો છો, તમારા સમાન કોઈ આ જીવનું હિતકારી નથી. ભગવાન જેવું હિતકારી, ભગવાનના મોટા પુરુષ જેવું હિતકારી આ જીવનું કોઈ નથી. ક્યાં તમે અને ક્યાં જીવ? ક્યાં મે ક્યાં આપ જીવન જાણો છો, કીડી કુંજરનો મેળા આપ જીવન જાણો છો, છતાં પણ જીવ એવો છે તમારી બરાબરી કરવા જાય છે. ઘણાય ભગવાન સ્વામિનારાયણ વખતે હતા કે ભગવાન સ્વામિનારાયણના સામર્થ્યને સ્વીકારવા તૈયાર ના થાય, ભગવાનના બરોબરિયા થવા માગતા હતા. રઘુનાથદાસે શ્રીજી મહારાજના સામર્થ્યને અને શ્રીજી મહારાજના પ્રતાપને સ્વીકાર્યો નથી, ભગવાનનો બરોબરિયા નહીં, ઉપરી થવા માટે ગયા. ઉપરી ભગવાનનો ઉપરી, જેના ભાગ ફૂટ્યા હોય ને એ ભગવાનને મોટા પુરુષનો બરોબરીઓ થાય, એનો ઉપરી થવા તો મહેનત કરે. જેના ભાગ ફૂટ્યા હોય, જેના કર્મ ફૂટ્યા હોય, જેનો આધ્યાત્મિક માર્ગની અંદર અંત આવવાનો હોય, આવે જેના જીવનો નાશ થવાનો હોય, એને જેવી કુબુદ્ધિ સૂજે ભગવાન સાથે બરોબરીયાપણું કરવા જાય, ભગવાનના મોટા પુરુષો સાથે બરોબરીયાપણું કરવા જાય. ભગવાન અને ભગવાનના મહામુક્તો આગળ તો બસ એટલું જ, આ કુંજર જેવા છે, હું તો કીડી જેવો છું, હું તો મચ્છરીઓ છું, મચ્છરીઓ છું, આવા ગરુડ જેવાના તાગ હું શું લઈ શકું, આ ગરુડ જેવાને હું શું સમજી શકું, આ ગરુડ જેવાના અભિપ્રાયને મને શું ખબર પડે, એવા ભગવાનને એવા મોટા મુક્તો કેમેય વર્તતા હશે મને શું ખબર. હું તો મારી બુદ્ધિથી મારા વિચારોથી એનું પરિમાણ કર્યા કરું છું, હું મારી બુદ્ધિથી મારા વિચારોથી એનું સર્ટિફિકેટ નક્કી કર્યા કરું છું, મારી તો બહુ મોટી મૂર્ખામી કહેવાય. એમ જે પશ્ચાતાપ કરે, એમ જે પોતાના જીવાત્માને એવી રીતે ટ્રેન કરે, એને ભગવાનને મોટા પાસે શૂન્ય ભાવ રહેતો થાય. અને ભગવાનને મોટા પાસે શૂન્ય ભાવ રાખવો એ જ આત્યંતિક કલ્યાણનું બીજ છે. ભગવાન અને મોટા પાસે જેટલી શૂન્ય ભાવની ઉણપ, એટલો જીવને ભાર પોતે ખેંચવો પડે છે. જેટલો ભગવાન અને મોટા પાસે શૂન્ય થઈને રહ્યો એટલું વજન એને ના ખેંચવું પડે. શૂન્ય થઈ ગયો ને એટલે ભગવાન અને મોટાને એનું વજન ખેંચવું પડે. અને આત્યંતિક કલ્યાણની ચિંતા ભગવાન અને મોટાને કરવી પડે. પણ જે પોતાના બાહુબળનું બળ રાખે, જે પોતાની બુદ્ધિનું બળ રાખે, જે પોતાના વિચારનું બળ રાખે, જે પોતાની કળાનું બળ રાખે, જે પોતાની આવડતનું બળ રાખે,
એ બધાય બળ જ્યાં સુધી છે ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણનું બળ, એના મુક્તોનું બળ એના કલ્યાણમાં કાંઈ જ કામ લાગતું નથી. માટે બધાય બળને તજીને એક હરિબળ રાખવું, બધાય બળને તજીને એક ગુરુબળ રાખવું, બધાય બળને તજીને એક મુક્ત બળ રાખવું, બધાય બળને તજીને સંત ભક્તની કૃપાનું બળ રાખવું, આપણા બળને હાવ છોડી દેવું. અને પોતાના બળને આપણે તો જ છોડી શકીએ કે આપણને આપણી બુદ્ધિનો વિશ્વાસ છૂટે. આપણને આપણી બુદ્ધિ પર એટલો બધો વિશ્વાસ છે, એટલો બધો વિશ્વાસ છે, એટલો બધો વિશ્વાસ છે કે આપણને ભગવાનને મોટાનું પણ, મેં કીધું કે પરિમાણે બુદ્ધિ કરાયા કરે, પણ એ બુદ્ધિનો વિશ્વાસ છોડીને ભગવાનને મોટાનો વિશ્વાસ જો કરીશું તો કામ જબરજસ્ત થઈ જશે એવું અહીંયા આગળ હાકેમની સમજણ દ્વારા જણાય છે. અહીંયા આગળ એમ કીધું કે તમારા સમાન કોઈ થઈ શકે એવો છે જ નહીં, છતાં પણ તમારી બરોબરી જીવ કરવા જાય છે અને એ બધા મર્યા પછી કઈ ગતિને પામશે? એ તો બધાય ચાંડાળને અસુર જેવા કહેવાય અને કૃતજ્ઞમાં ઘોર કૃતજ્ઞ છે. આ બધી વાત જ્યારે એમને કરી ત્યારે શ્રીજી મહારાજ પ્રેમથી બોલ્યા કે તમે જેમ કહ્યું એવું કહેવું એ અમારા મુખથી ના શોભે. હવે શ્રીજી મહારાજ સ્વયં જ એવું કહે જે અમને ના માને અને જે અમારામાં ખામી ગોતે અને જે અમારો બરોબરિયા થાય એ બધા અસુર છે, એ બધા અસુર થશે, તો ઘણા અનહમજુ પાછા એમ સમજે કે આ તો ભગવાનને જો ના ભગવાન કહેવાય છે પણ એમને બધું પોતાને આમ જ કરવું છે ને, એટલે ભગવાનને મોટા પાછા પોતાના મુખથી બધી વાત ના કહી શકે. પણ હાકેમે બધી વાત કરી એ ભગવાન કે બરાબર જ છે પણ અમારાથી એવું બોલાય નહીં, એનો જવાબ તો આ સંતો આપશે. મહારાજે કહ્યું અમારથી એનો જવાબ નહીં અપાય. પોતાની વાત આવીને જો ભગવાન છે તો પણ પોતાની વાત આવે ત્યારે કે સંતો કરશે? તરત મહારાજ બાજુ પર નીકળે. હે બુદ્ધિમાન, હવે તમે આગળ ચાલવાનો પ્રબંધ કરો. ત્યારે હાકેમે શ્રીહરિનો હાથ પકડ્યો, શ્રીહરિના ચરણકણોમાં મસ્તક નમાવ્યું, પોતાના હાથી ઉપર શ્રીહરિને બેસાડ્યા, પછી પોતે તેમની પાછળ બેઠા. એ વખતે શ્રીહરિએ પોતાના અંગ ઉપર સોનેરી વસ્ત્ર અને સોનાના આભૂષણો પહેર્યા હતા. કેટલાક શણગાર મોતીના પહેર્યા હતા, કપૂરના હાર પહેર્યા હતા. ભાવિક ભક્તોએ શ્રીહરિના મસ્તક ઉપર કપૂરના તોરા ધરાવ્યા હતા, ભુજાઓ ઉપર કપૂરના બાજુબંધ બાંધ્યા. જેટલા હાથી હતા તેના ઉપર ચાર ચાર સંતોને શ્રીહરિની આજ્ઞાથી બેસાડ્યા, બીજા સંતોને રથમાં અને મ્યાનામાં બેસાડ્યા. શ્રીહરિએ કહ્યું અમારી આજ્ઞાએ કરીને શહેરની અંદર સવારીમાં કોઈ સંતોએ અશ્વ ઉપર બેસવું નહીં. આ મહારાજે પાછી સંતોને વિશેષ આજ્ઞા કરી. સંતોએ ભૂમિ પર ચાલવું તે ઉત્તમ છે. ભૂમિ પર ચલના સંત કુજે હો ઉત્તમ રીત હમ જાનત તે હો, વિઘ્ન ન હોવે તામે કૌરીતા, વિઘ્ન ન હોવે તામે કૌરીતા, હમ માને યહ પરમ પુનીતા, હમ માને યહ પરમ પુનીતા, આપ અરુ લોક કો તામે હે હિતા, હમ જાનત હમાર હિ ચિતા, ભૂમિ પર સંત દરત જે ચરના, પાપ તીત નો હોત નિકંદના. શ્રીજી મહારાજે સંતોને કીધું સંતો શહેર આવે ત્યારે ઘોડા પર ન બેસતા, પગે કરીને તમે ચાલજો. શા માટે? તો કે સંતોએ ભૂમિ ઉપર ચાલવું તે રીત ઉત્તમ છે એમ અમે માનીએ છીએ. ભૂમિ ઉપર ચાલવામાં કોઈ વિઘ્ન નડતું નથી. હાથી પર બેહો તો હાથી ગાંડો થાય, ઘોડો ક્યારેક ભડકે, બીજા વાહન હોય તો પ્રોબ્લેમ, પણ પૃથ્વી પર ચાલો, પૃથ્વી પર ચાલવાવાળાને કોઈ પ્રોબ્લેમ નહીં. રસ્તે સીધે સીધા હાલ્યા જતા હોય તો એને કંઈ પ્રોબ્લેમ ના થાય, એની અંદર વિઘ્ન ઓછું છે. મહારાજ કે પ્લેનમાં ચાલો તો વિઘ્ન કેવડું મોટું, ગાડીઓમાં વિઘ્ન કેટલા મોટા, પણ પગથી ચાલ્યા જતા હોય તો એવડા મોટા વિઘ્ન નથી. ભૂમિ ઉપર ચાલવામાં કોઈ વિઘ્ન નડતું નથી એટલે ભલા થઈને એમ ના કહેતા કે સંતો હવે ચાલતા આવજો, નહીં તો સંતો એક જ વાર આવશે પછી ફરી આવે જ નહીં. આ તો શ્રીજી મહારાજને સંતોના ચરણનો મહિમા સમજાવો છે કે સંતના ચરણ છે કેટલા પ્રતાપી છે, સંત છે એનો કેટલો મોટો મહિમા છે,
શ્રીજી મહારાજ સાધુના ચરણનો મહિમા કેવો સમજે છે, આપણને સંતના ચરણના મહિમાનો કેટલો પ્રતાપ છે એ શ્રીજી મહારાજ સમજાવવા માગે છે, માટે આ સંતોને નિમિત્ત બનાવ્યા છે. મહારાજ કહે છે માટે તેને અમે પરમ પવિત્ર માન્યું છે, ચાલશો એને ભૂમિ ઉપર ચાલવું તેમાં પોતાનું અને લોકોનું બંનેનું હિત રહ્યું છે એમ અમે અમારા મનમાં સમજીએ છીએ. સંતો ભૂમિ ઉપર જેટલા ચરણો મૂકે છે એટલા પાપોનો નાશ થાય છે. જેટલા ચરણ સંતો પૃથ્વી પર મૂકે, પૃથ્વી ઉપર જીવાત્માઓ પાપ કરે છે રાત ને દિવસ, જે જીવાત્માઓ એ પૃથ્વીના પાપને હરવાની જે શક્તિ છે એ ભગવાનના સંતના ચરણમાં રહેલી છે. સંતો પૃથ્વી ઉપર ચાલે ત્યારે જીવોના પાપને હરે છે, આ પૃથ્વીના ભારને હરે છે, એટલે જ આ પૃથ્વી સ્થિર રહી શકે છે. નહીં તો ભૂકંપ જે વર્ષમાં બે આવતા હોય ને, જો આ પૃથ્વી પરથી સંતો અને ભક્તો લુપ્ત થઈ જાય ને, તો એક મિનિટની અંદર 365 દિવસ એક જ મિનિટમાં 60 ભૂકંપ આવે એવી દશા થઈ જાય. પૃથ્વી સહન જ ન કરી શકે, પણ આ પૃથ્વી સ્થિર રહી શકે છે. જે જીવો પાપ કરે છે પાપને આ પૃથ્વી પરથી ધોવાનું કાર્ય જો કોઈ કરતું હોય તો એ ભગવાનના સત્પુરુષ અને સંતો કરે છે. ભગવાનના અવતારો તો ક્યારેક થાય છે, પણ ભગવાનના સંત વિના આ પૃથ્વી ક્યારેય રહી નથી. અવતાર સમયે સમયે થાય છે, કોઈ પ્રેમી ભક્તને લાલ લડાવવા માટે થાય છે, કોઈ વખત ભક્ત અને સંતના રક્ષણ માટે થાય છે, પણ આ પૃથ્વી સર્જાની તે દિવસથી આજ દિવસ સુધી આ પૃથ્વી પર સંતના ચરણ અખંડ રહ્યા છે. અને જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી સંતના ચરણ અખંડ રહેશે. જેથી પૃથ્વી પરથી સંતરૂપી તત્વ એનો નાશ થશે, એ લય થશે, લુપ્ત થશે, તે દિવસે પૃથ્વી રસાતળમાં જતી રહેશે. સંત અને ભક્તરૂપી તત્વ જ્યાં સુધી પૃથ્વી પર છે ત્યાં સુધી પૃથ્વી સ્થિર છે. પૃથ્વી સર્જાની તે દિવસથી આજ દિવસ સુધી એક દિવસ એવો ગયો નથી, એક સેકન્ડ એવી ગઈ નથી કે આ પૃથ્વી પર કોઈ સંત કે ભક્ત ન હોય. હોય જ, કોઈને કોઈ રૂપમાં, કોઈને કોઈ જગ્યાએ, કોઈને કોઈ અવતારને ભજતા સંત અને ભક્ત હોય છે. શ્રીજી મહારાજ કહે છે, સંતો તમારા ચરણનો બહુ મોટો પ્રતાપ છે, તમે ભૂમિ ઉપર ચાલો છો એનાથી ભૂમિના પાપ ધોવાય છે. સંત કે ચરણ કરી પ્રતાપા, તીર્થ અનંત હોત નિસ પાપા. ધ્યાનથી સાંભળજો. સંત કે ચરણ કરી પ્રતાપા, સંતના ચરણનો પ્રતાપ, સંતના ચરણનો પ્રતાપ કે છે. સંતના ચરણના પ્રતાપથી શું થાય છે? તીર્થ અનંત હોત નિશ પાપા, તીર્થ સનમુખ સંત ચાલત જબ હો, તીર્થ સનમુખ સંત ચાલત જબ હો, સનમુખ તીરથ આવત તબ હો, સનમુખ તીરથ આવત તબ હો. સંતોના ચરણોના પ્રતાપે અનંત તીર્થો પણ નિષ્પાપ થાય છે. સંતો જ્યારે તીર્થોમાં જાય છે ત્યારે તીર્થો સંતોની સામે ચાલીને આવે છે. તીર્થોની અંદર જીવો જઈ અને પોતાના પાપનું નિવારણ કરે છે, શુદ્ધ થાય છે. ગંગામાં સ્નાન કરે, પોતાના પાપ ગંગામાં ધોવે. તીર્થોમાં જાય, તીર્થોમાં જઈને વિધિ કરે, તીર્થોમાં જઈને દાન કરે, તીર્થોમાં જઈને દર્શન કરે, તીર્થોમાં જઈને સ્નાન કરે, પોતાનું પાપ ત્યાં મૂકે, ત્યાંથી પુણ્યનું ભાથું બાંધીને જીવ ઘેર આવે. હવે થાય છે એવું, એ બધા પાપ તીર્થોમાં ભેગા થાય. હવે એ પાપ ભેગા થાય, એ પાપને હરવાનું કામ કોણ કરે? તો જ્યારે સત્પુરુષો, જ્યારે સંત પુરુષો તીર્થોમાં જાય છે ત્યારે શ્રીજી મહારાજ સંતોને કહે છે, હે સંતો તમારા ચરણોના પ્રતાપથી તો તીર્થો પણ નિષ્પાપ થાય છે. તીર્થની અંદર જવાથી વ્યક્તિ નિષ્પાપ થાય છે, પણ એના મૂકેલા પાપથી તીર્થને જ્યારે નિષ્પાપ થવું હોય ત્યારે તીર્થોને પણ સંતના ચરણમાં જવું પડે છે. સ્થાવર તીર્થ કરતાં જંગમ તીર્થનો મહિમા વધારે છે. સ્થાવર તીર્થો છે એ પાપને ધોવે છે, જંગમ તીર્થો છે પાપ ધોવાની વૃત્તિને ધોવે છે. સ્થાવર તીર્થો ગંગા, યમુના, જગન્નાથ, દ્વારિકા,
એ બધાય સ્થાવર તીર્થો છે, સ્થિર સ્થિર તીર્થ, અને જંગમ તીર્થો એ ભગવાનના સત્પુરુષો છે, ભગવાનના સંતો ભક્તો છે, જંગમ તીર્થ છે. જંગમ તીર્થ છે એ પાપ કરવાની વૃત્તિને કાઢી શકે છે, સ્થાવર તીર્થો ક્યારેય પાપ કરવાની વૃત્તિને બાળી શકતા નથી, એ પાપને લઈ શકે છે, વ્યક્તિને પવિત્ર કરી શકે છે, જીવાત્માને પવિત્ર કરે છે, પાપને લઈ લે છે, પણ એ પાપને પણ પાછા હરવા માટે એને સંતના ચરણમાં જવું પડે છે. સ્થાવર તીર્થોને પણ પવિત્ર થવા માટે જંગમ તીર્થોની જરૂર છે. જંગમ તીર્થરૂપી એવા સત્પુરુષ છે, સ્થાવર તીર્થોને પવિત્ર કરે છે. માટે સ્થાવર કરતાં પણ જંગમ તીર્થનું મહિમા વધારે છે. સ્થાવર તીર્થોમાં એટલા માટે જવું, પ્રતાપસિંહ રાજા જ્યારે શ્રીમદ સત્સંગી જીવનની શરૂઆતમાં છે, પ્રતાપસિંહ રાજા ચક્રતીર્થમાં આવ્યા છે સત્પુરુષને ખોળવા માટે. પરીક્ષિત સત્પુરુષને ખોળવા નીકળ્યા છે. જે જે મુમુક્ષુઓ તીર્થોમાં ગયા છે, તીર્થમાં એટલા માટે જવાનું લખ્યું છે કે તીર્થની અંદર જવાથી સત્પુરુષો ત્યાં વધારે હોય, સત્પુરુષનો યોગ થાય તો જીવો પવિત્ર થાય. ભક્તિ માતાએ જ્યારે ઘનશ્યામ મહારાજને પૂછ્યું છે કે મારું કલ્યાણ થાય, સદ્ય કલ્યાણ થાય, સદ્ય મુક્તિ થાય એવો ઉપાય બતાવો, ત્યારે ભગવાન શ્રી હરિ ઘનશ્યામ બાલ પ્રભુએ પોતાની માતાને હરિગીતાનો ઉપદેશ આપ્યો. એની અંદર પણ જંગમ તીર્થ બતાવ્યા છે. પોતાની માતાને એમ નથી કીધું કે હે માં ભક્તિ દેવી, જો આત્યંતિક કલ્યાણ જોઈતું હોય તો પૃથ્વી પરના આ સ્થાવર તીર્થો, આટલા મોટા મોટા જે કહેવાય છે, ચાર પુરીઓ કહેવાય છે કે બીજા મોટા મોટા તીર્થો છે, મોટી મોટી નદીઓ છે, એના કિનારાઓ પર જઈને સાધના કરો તો મુક્તિ થશે એમ ન કીધું. પ્રભુએ ત્યાં એમ કીધું, ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય યુક્ત 64 લક્ષણ યુક્ત ભગવાનના એકાંતિક પુરુષ મળે, હે માં એવાનો સમાગમ કરીશ, સદ્ય મુક્તિ. કોઈ વસ્તુ એવી દુર્લભ નથી કે એવા સત્પુરુષના ચરણમાં જવાથી નથી મળતી. આલોક અને પરલોક બંનેનું સારી રીતે કલ્યાણ એવા મોટા સત્પુરુષોના ચરણમાં મળે છે. આમ બાલ પ્રભુ પોતાની માતાને કહે છે. સ્થાવર તીર્થ કરતાં જંગમ તીર્થનો મહિમા બહુ છે. તીર્થ છે એના કરતાં પણ સંતરૂપી તીર્થ છે. સંતરૂપી તીર્થના જે ચરણ છે એ સ્થાવર તીર્થોને નિષ્પાપ બનાવે છે એમ શ્રીજી મહારાજ કહે છે. એટલો મોટો મહિમા છે સત્પુરુષોનો. સંતોના ચરણોના પ્રતાપે અનંત તીર્થો પણ નિષ્પાપ થાય છે. અને સંત કે ચરણ કરત નિવાસા, હોય કે મન પરમ હુલાસા. સંત કે ચરણ પ્રતાપ અનુપા, સંત કે ચરણ પ્રતાપ અનુપા, જીય માત્ર કુ કરે પાવન રૂપા, જીય માત્ર કુ કરે પાવન રૂપા. જ્યારે સંતો તીર્થોમાં જાય છે ત્યારે તીર્થો સંતોને સન્મુખ આવે છે. એટલું જ નહીં, તીર્થો મનમાં અત્યંત આનંદિત થઈને સંતોના ચરણોમાં નિવાસ કરે છે. એવા સંતોના ચરણોનો પ્રતાપ અજોડ છે. તે ચરણ જીવ માત્રને પાવન કરી દે છે. જીવ પ્રાણી માત્રને સાધુનું ચરણ જ્યાં પડે ત્યાં તીર્થ થઈ જાય. સાધુનું ચરણ જ્યાં પડે, સાધુની દ્રષ્ટિ જેની ઉપર પડે, તીર્થ જેમ પાવન કરે એમ સાધુ જેની ઉપર નજર નાખે ને એને પાવન કરી દે. જે જગ્યાએ જાય ત્યાં તીર્થ થઈ જાય. સુરતના સુથારની જાન વાનમાં ઘોઘા ગઈ હતી, વળતા એ વાન ડૂબી ગયું, બધાય મરીને ભૂત થયા. એ સુથારનો આખો પરિવાર, એમના ઘરમાં જે રહેવા જાય એ બધાને હેરાન કરે. આખા શહેરની અંદર એક વાત ફેલાઈ ગઈ કે આ ભૂતિયું ઘર છે, આ ઘરની અંદર રહેવાય એવું નથી. અંગ્રેજોએ પણ એ મકાનોને લેવા પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ ગયા. ત્યારે સરકારે ઢંઢેરો પીટાવ્યો કે આ સુથારના માણસો અવગત્યા થઈને ઘરમાં રહે છે, એને જે મટાડે એને બધા ઘર મફત આપવા. ભાઈ ભાલચંદ્ર શેઠ હતા, એને ગરડા મહારાજને પત્ર લખ્યો કે મહારાજ જો કોઈ મોટા સાધુ અહીં આવે તો આનું નિવારણ થાય, આ લોકોનું કલ્યાણ થાય પ્રેતાત્માઓનું, અને આપણો અહીં સત્સંગની અંદર થોડો યશ વધે, કોઈ જો એવા સંતને મોકલો તો સારું. મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા. ભાલચંદ્ર શેઠે સરકારને કહ્યું અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી જગ્યામાંથી ભૂતો કાઢી શકે એવા છે,
માટે જો તમે ખોરડાનો લેખ સ્વામીના નામે કરી આપો તો સરકારે લેખ કરી આપ્યો. સ્વામી મકાનમાં ઉતર્યા. સ્વામીએ હાજે ધૂન ભજનને કીર્તન ચાલુ કર્યા ત્યાં ભૂત આવ્યા, પગે લાગ્યા અને કે હે મહારાજ, તમે અમારા મકાનમાં ભલે આવ્યા પણ અમારું હારું કરો. ભૂતિયા મકાન હતા, મુક્તાનંદ સ્વામીના પગલાથી તીર્થ રૂપ થઈ ગયા. પાપી લોકો હતા, મરીને ભૂત થયેલા હતા, અનેકને રંજાડેલા લોકો હતા, એની બુદ્ધિમાં પણ મુક્તાનંદ સ્વામીના પગલાથી ફેર પડી ગયો. સ્વામીને કે અમારા ઘરમાં ભલે રહો પણ અમારું સારું કરો. અને મારા સ્વામીએ બધાને બદ્રિકા આશ્રમમાં મોકલ્યા. તપ કરીને શુદ્ધ થઈને સત્સંગમાં જન્મ લેજો, ભગવાનની ઉપાસના કરજો અને અક્ષરધામને પામજો. આમ સ્વામીએ પાણી છાંટીને બધાને બદ્રિકા આશ્રમમાં મોકલ્યા. સંતના ચરણનો અને સંતનો આટલો મોટો પ્રતાપ છે, આટલો મોટો પ્રતાપ છે. તીર્થો છે એ સંતના ચરણની અંદર નિવાસ કરીને રહે છે. પર્વતભાઈનો દીકરો જ્યારે 68 તીર્થ કરવા માટે જવાની ઈચ્છા ધરાવે છે ત્યારે પર્વતભાઈએ કીધું, કાર્યનીમાં ગોપાળન સ્વામીના દર્શન કરતો જજે. સ્વામીના દર્શન કરવા દીકરો જાય છે ત્યારે સ્વામી પાસે 68 નાના 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 થોડા શ્વેત વસ્ત્રધારી કિશોર અવસ્થાવાળા છોકરાઓ બેઠેલા, અતિ તેજસ્વી દેખાય. આ છોકરો પહોંચ્યો પછી એ બધાએ સ્વામીના દર્શન કરીને રિટર્ન આમ બહાર નીકળતા હતા. બધાએ નીકળ્યા પછી સ્વામીને એને કીધું કે સ્વામી, હું 68 તીર્થ કરવા જઉં છું. ત્યારે સ્વામી કે 68 તીર્થ કરવા જતો કે હા, પણ સ્વામી મને પ્રશ્ન એ થયો કે આવા રૂપાળા અને આવા નાના તેજસ્વી છોકરાઓ કોણ હતા? અને ત્યારે સ્વામી કે એ બધા 68 તીર્થ હતા. તું જેને કરવા જાય છે, જેને મળવા જાય છે, એ બધા અહીં આવ્યા હતા. સ્વામી કેમ એ બધા અહીં આવ્યા હતા 68 તીર્થ? તો કે અહીં મારા દર્શન અને બીજું કામ એ હતું કે એ લોકોને તારા પિતા પર્વતભાઈના દર્શન કરવા હતા, એટલે મને પૂછ્યું કે અગતરાય કઈ બાજુને કેમ પહોંચાય, એટલે એ બધા અહીંથી તારા પિતાના દર્શન કરવા ગયા છે. ત્યારે આ છોકરાને લાઇટ થઈ, 68 તીર્થ જેના દર્શન કરવા સામેથી આવે એવા સદગુરુ અને એવા પિતા એ મને સામેથી મળ્યા, અને હું 68 તીર્થ સુધી જઉં? એ તો મારું અજ્ઞાન કહેવાય. પાછો વળી ગયો, પાછો વળી ગયો. તીર્થો છે એ ભગવાનના સંતના ચરણમાં નિવાસ કરે છે. માટે મોટા પુરુષના ચરણારવિંદ જ્યાં પડે ને ત્યાં એના એક એક પગલે તીર્થ થાય છે, તીર્થ થાય છે. ગોપાળન સ્વામી પ્રકરણ 3:22 વાત, સત્પુરુષના કર્યા તીર્થ થાય છે, સત્પુરુષના કર્યા તીર્થ થાય છે. એનું પગલું જ્યાં પડે ત્યાં તીર્થ થાય છે. આજે આ લોયાધામ, આપણે આ લોયાધામ, એક દિવસ આ આજથી અમુક વર્ષો પહેલાં આ જગ્યા ખંડેર જેવી પડી હતી. અહીં ઊભું પણ ન રહેવાય, અહીં 5-10 મિનિટ રહેવું હોય તો પણ આપણે રહી ના શકીએ એવી જગ્યા હતી. આજે જો કોઈ ગુરુજી જેવા મોટા સત્પુરુષના પગલાં પડ્યા, આજે હજારોને શાંતિનું કેન્દ્ર સ્થાન બની ગયું. આજે હજારોને અહીં આવીને પરમ શાંતિનો અનુભવ થાય છે. આજે અહીં સત્પુરુષે અહીં આપેલા પીવડા ઘનશ્યામ મહારાજ એના દર્શન કરીને અનેકની છાતી ઠરે છે. આજે અહીં સત્પુરુષ દ્વારા થયેલા સાધુઓ અહીંયા આગળ રહે છે અને એના દ્વારા થતી કથા વાર્તા એનાથી આજે તમારા જેવા અનેક 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 મુમુક્ષુઓ બળિયા થાય છે, અનેકનો રાજીપો મળે છે. આ બધું જ જે થાય છે સત્પુરુષના પગલાં પર થયું છે, મોટા સાધુના પગલાં ઉપર થયું છે. માટે સંતના ચરણનો આટલો મોટો મહિમા એ શ્રીજી મહારાજ કહે છે. તમારા ચરણ તો જીવ માત્રને પાવન કરી દે છે, ગમે એવો જીવ હોય પણ સંતના ચરણથી પાવન થઈ જાય છે. આમ કહીને શ્રીહરિ ચાલતા થયા. તેની શોભા એવી બની હતી કે તેનો કોઈ પાર ન રહ્યો. ડંકા, નોબત અને બીજા જે વાજિંત્રો ભૂમિ ઉપર હતા એ બધા સવારીમાં આગળ ચાલવા લાગ્યા. તે વાજિંત્રો વિવિધ પ્રકારનો ધ્વનિ કરતા હતા. સવારીમાં જેની સાથે જે અધિક શોભે તેમ જણાય તેને તેની સાથે ચલાવતા હતા. હરિભક્તો ઘણો જ ગુલાલ લાવ્યા હતા. સવારીની અંદર વાજિંત્રો વાગતા હોય તો જેની સાથે બહુ મળતું આવે તો એની સાથે ભેગા રાખે. એવી રીતે કોઈ સરસ મજાના ડ્રેસો પહેર્યા હોય તો એની અંદર પણ જેનું સેટિંગ થતું હોય એને હારે રાખે. આ બધું ધ્યાન રાખતા. એવું નહીં કે વૈરાગ્ય હતો, પણ વૈરાગ્ય કઈ બાબતનો? ભગવાન સિવાય ઇતર જગ્યાએ પ્રીતિ ના થાય વૈરાગનું સ્વરૂપ. પણ એવું નહીં કે તમે ઉત્સવનું આયોજન કરો, કંઈક કરો, પછી એ રફે દફે ગમે એમ હોય, એવું મહારાજને નથી ગમતું. મહારાજને મેનેજમેન્ટ, મહારાજને રીત બધી બહુ સારી રીતે, મહારાજ કે વ્યવસ્થિત બધું ગમતું. પણ
એટલું જ શ્રીજી મહારાજનો અભિપ્રાય એટલો છે, બધું બહાર ખડકવું હૃદયમાં નહીં, આટલો મહારાજનો અભિપ્રાય હતો. પણ એનો અર્થ એવો નહીં કે બધું સેટિંગ વિનાનું કરવું. શ્રીજી મહારાજને બધું જ વ્યવસ્થિત એવું ગમતું, એટલે એ પ્રકારથી વાજિંત્રો પણ એવી રીતે ગોઠવ્યા હતા, સવારીમાં જે લોકો હતા એને પણ જેવી રીતે જેની સાથે શોભે એવા બધાને રાખ્યા હતા. હરિભક્તો ઘણો જ ગુલાલ લાવ્યા હતા, તે સમયે તે ગુલાલ ઉડાડતા હતા. બધા દરબારો જે હાથી ઘોડા રથ મ્યાના સુખપાલ લાવ્યા હતા એ બધાને સોનેરી સાથથી શણગાર્યા હતા. એ જોઈને પૂરના લોકો ઘણા ખુશ થતા હતા. બધી સવારી સોનેરી થઈ જવાથી ઘણી શોભતી હતી, પણ આસુરી લોકોના મન ઘણા ક્ષોભ પામ્યા. દૈવી જીવો રાજી થયા, સામાન્ય જીવો રાજી થયા, પણ આસુરી જીવ બધા પેલો જવાસો જેમ વરસાદ પડે ને બધું નવપલ્લવિત થાય, પણ જવાસો હોય ને મૂરઝાઈ જાય. એમ આસુરી જીવને ક્યારેય પણ ભગવાન કે મોટા સત્પુરુષની આરે રાખો કે આવે તો એને સુખ ના થાય. એ એકલો જ બળે, એ એકલાને દુઃખ થાય, એ આસુરી ભાવ. આખી દુનિયા સુખી પણ એ એકલો દુઃખી, એ આસુરી ભાવ. શોભ પામ્યા જે દૈવી લોકો હતા એ તો સવારીની શોભા જોઈને પોતાના મનમાં અત્યંત રાજી થયા, મુખે તે કહી શકાય એમ નથી. પણ પેલા આસુરી હતા ને એ બધા વિચારતા હતા કે આપણે તો આનું ખરાબ કરવું તો સ્વામિનારાયણનું ને એનું તો બહુ સારું દેખાવા લાગ્યું. બધે હોય જ આવા સેવકો ભગવાન વખતે હતા, ભગવાનને મોટા નંદ સંતો હતા ત્યારે હતા, નંદ સંતો પૃથ્વી પરથી ગયા પછી પણ એવા સેવકો હતા, વચલા ગાળામાં રહ્યા, વર્તમાન કાળે પણ હોય અને ભવિષ્ય કાળમાં પણ એવા સેવકો રહેવાના કે જેને ગમે એટલું સારું કરો, ગમે એટલું સારું થાય, પાંચ જીવ ભગવાન ભજે છે, ધર્મ નિયમવાળા થાય છે, એકાંતિક ભાવના રસ્તે હાલે છે, એ કશું ના દેખાય. એને તો એક જ તમન્ના હોય કેવી રીતે આ તોડી ફોડી નવરું કરી નાખવું. કોઈ સત્સંગમાં બે જીવ આગળ જાય છે એના આનંદ કરતા એને જેટલા આગળ જાય એનું દુઃખ વધારે. ગયા કેમ અને પાછા પાડું ના, ત્યાં સુધી જંપીને બેસું નહીં. આવા પ્રયત્નોની અંદર આખી જિંદગી કાઢવાવાળા પૂર્વે થઈ ગયા છે, વર્તમાન કાળે પણ છે, ભવિષ્યની અંદર પણ રહે. પરંતુ આપણે કોઈ રીતે એવા આસુરી જીવના સંગમાં ન આવી જઈએ, કોઈની એવી વાતમાં ન આવી જઈએ, કોઈ એવા પ્રસંગમાં ના આવી જઈએ, કોઈ એવા વિચારમાં ના આવી જઈએ, એ મુમુક્ષુ માત્રે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. મારો આજે સત્સંગમાં જેટલો દ્રઢ પાયો છે એ કયા વિચારોથી કેવી રીતે હું ચાલું છું તો મારો દ્રઢ પાયો છે, કોનો સંગ કરું છું તો મારો દ્રઢ પાયો છે, એમ વિચારીને દૈવી જીવોએ પોતાનું આત્યંતિક કલ્યાણ થઈ જાય, બધું જ ડાપણ બાજુ પર મૂકીને, બધું જ ભોળપણ બાજુ પર મૂકીને એક પુરુષોત્તમ નારાયણને પામી જઈએ આવી ઈચ્છાથી ચાલવું જોઈએ. હે નિષ્પાપ બુદ્ધિવાળા વૈરાગ્ય, જે નિષ્પાપ બુદ્ધિવાળા વૈરાગ્યો હતા તેઓ તો તે શોભાને જોઈને આનંદથી નાચવા લાગ્યા. જે વૈરાગ્યો સારી બુદ્ધિવાળા હતા બધા નાચવા લાગ્યા, પણ જે અભાગ્ય હતા તેઓ તો ગધેડાની જેમ ભૂંકવા લાગ્યા, નિંદા કરવા લાગ્યા. તે ગધેડા જેવા લોકોને જોઈને અમલદારે હાકેમે કહ્યું, તેઓ તો ધેનુકાસુરના વંશના છે, ભૂંકવાનો શબ્દ કરીને એવો પોતાનો દ્વેષ જણાવે છે, અત્યારે તેઓ રાખ ચોડી રહ્યા છે, તો પણ રાખનો તો આ અસુર કેટલો કેપ જણાવે છે. સ્મશાન રાખ લઈને નકસિક શરીરે લેપ કર્યો છે, બીજું તેમની પાસે કાંઈ છે નહીં તો પણ કેપ જણાવે છે. એ વૈરાગ્યો બધા હતા ભભૂત લગાવીને, બસ અમે આવા વૈરાગવાળા છીએ, સ્મશાન ભૂમિની ભભૂત લગાવી અને અહીં આગળ લખ્યું કે જેમ પેલા ગધેડા ભૂંકે એમ ભગવાનની શોભા જોઈને, એના સવારીની શોભા ને ભગવાનની કીર્તિ સાંભળીને આમ ભૂકતા હતા. પણ હાથીને શું ફેર પડે, હાથી ચલત બજાર, કૂતે ભસત હજાર. એક હજાર કૂતરા ભસતા હોય પણ હાથીની ચાલમાં ફેર ના પડે, હાથી કોઈથી કાંઈ ડબાઈ ના જાય, એમ પુરુષોત્તમ નારાયણનો મહિમા એ ક્યારેય કોઈથી ડબાયો નથી, ક્યારેય ડબાશે નહીં. ભગવાન સ્વામિનારાયણ તો સર્વોપરી તત્વ છે, સર્વોપરી જ રહેવાનું, સર્વોપરી હતું, સર્વોપરી છે અને સર્વોપરી જ રહેશે એવા મહારાજ પોતાનો પ્રતાપ સિદ્ધપુરની અંદર જણાવીને ત્યાંથી સવારી લઈને આગળ હાલ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચરિતનું સાગરના સપ્તમપુરમાં હાથી ઉપર બેઠેલા શ્રીહરિની સિદ્ધપુરમાં સવારી નીકળી એ નામે 43મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે.
మాధవం కేశవం కామదం కారణం స్వామి నారాయణం నీల్కంఠం భజ ఘనశ్యామ మహారాజని.